ડભોઈ તાલુકાના રાજુલી અંગુઠણ વિસ્તારના ખેતરોમાંથી પસાર થતા વીજ કેબલ બિલકુલ નમીને જમીનથી 6 ફૂટ જેટલા જ દૂર હોય અકસ્માતની ભીતિ સાથે ખેડૂતો પાક કાઢવાની તેમજ રોજિંદી કામગીરી બાબતે પારાવાર મુશ્કેલી તેમજ વીજ કરંટ અંગે ભયની અનુભૂતિ કરી રહ્યા હતા. તેના સમાચાર ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરાતા જ તાત્કાલિક ધોરણે એમજીવી સેલ વિભાગ દ્વારા વીજ કેબલની કામગીરી કરવામાં આવતા ખેડૂતો દ્વારા તમામ મીડિયા કર્મીઓનો આભાર વ્યક્ત કરાયો હતો. તાજેતરમાં જ ડભોઈ તાલુકાના રાજલી અંગુઠણ ધાડિયા થુપાવી જેવા ગામોના ખેડૂતોએ સોયાબીન સહિતનો પાક તૈયાર કર્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખેતરમાંથી પસાર થતી એમજીવીસીએલના નમી પડેલ પોલના કારણે જીવંત વીજ કેબલ જમીનથી માત્ર 6 ફૂટ નજીકમાં ઝૂલતા વીજવાયર માટે તંત્રને ખેડૂતોએ આ બાબતે કરેલી વારંવારની રજૂઆતો છતાં આજ દિન સુધી વીજ કેબલ ઊંચા કરવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવતા ખેતરમાં તૈયાર પાકને કાઢવા માટે હાર્વેસ્ટર મશીન ટ્રેક્ટર કે પછી અન્ય જરૂરી વાહનો ખેતરમાં આવી શકતા ન હતા. વિસ્તારના ખેડૂતોને પાકના નુકસાનીની ભીતિ સેવાઓની સાથે વીજ કરંટથી અકસ્માત થવાના ડર સતાવી રહ્યો હતો. ના સમાચાર અહેવાલ ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ થતા જ આ કામગીરી બાબતે ગલ્લા તલ્લા કરતા એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓ તાકીદે ખેડૂતોને પડતી તકલીફો ધ્યાનમાં લઈ વીજ વાયર ઊંચા કરવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા, ત્યારે વિસ્તારના ખેડૂતોએ પણ મીડિયા કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ડભોઈ તાલુકાના રાજલી ગામની સીમમાં જે એમજીવીસીએલના વાયરો ઘણા ટાઈમથી નમી ગયેલા હતા, અમે એમજીવીસીએલને ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ એમજીવીસીએલ તરફથી કોઈ એક્શન લેવામાં ન આવી હતી, તો અમે મીડિયાનો સહારો લીધો. મીડિયા આવી અમારું એ જ કામ 36 કલાકની અંદરોઅંદર ખાતરીપૂર્વક એમજીવીસીએલ તરફથી કરાવવામાં આવ્યું છે, તો અત્યારે અમે મીડિયા માટે ખૂબ ધન્યવાદ અર્પણ કરીએ છીએ કે અમારું એ જ કામ 36 કલાકની અંદરોઅંદર ખાતરીપૂર્વક કરી આપવામાં આવ્યું છે. જે અમારા ખેતરોમાં ટ્રેક્ટર હાર્વેસ્ટર પણ આવી શકે તેમ ન હતા, તે અત્યારે પાવરફુલ રીતે આવી શકે છે. અમે ખેતરમાં ટ્રેક્ટર પણ ફેરવી શકીએ છીએ અને નવી વાવણી પણ શરૂ કરી દીધી છે. તો અત્યારે અમે તમામ ખેડૂતો વતી મીડિયાનો ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ, અને મીડિયા આની આ જ રીતે દિવસે ને દિવસે પ્રગતિ કરતી રહે એવા જ ખેડૂતો વતી એમને આશીર્વાદ આપીએ, ધન્યવાદ આપીએ છીએ.